નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 9. હું છું જગદીશ. 10 વાગ્યાના સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલા વાત કરીએ તો વરસાદની. છેલ્લા 24 કલાકમાં 22 જિલ્લાના 62 તાલુકામાં વરસાદ નોંધાયો. નવસારીના વાંસદામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. આ તરફ સોનગઢ, ચીખલી, ડાંગમાં પણ 4 ઇંચ વરસાદ ખાબક્યો. સાગબારા, વઘઈ, જલાલપુરમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો. વર્તમાન ચોમાસામાં રાજ્યનો સરેરાશ 29.45% જેટલો વરસાદ નોંધાયો છે. સરેરાશ જે વરસાદ નોંધાયો છે 30% લગભગ વરસાદ અત્યાર સુધી પડી ચૂક્યો છે રાજ્યભરમાં. 24 કલાકની જો વાત કરવામાં આવે તો 22 જિલ્લાને ઘમરોળાયું છે. 22 જિલ્લામાં વરસાદ નોંધાયો અને 62 તાલુકામાં વરસાદ પડ્યો છે. કુલ 7 ઇંચ વરસાદ. આ સાથે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. ક્યાંક ઉત્તર ગુજરાતની ધરા હજી પણ કોરી ધાકોર છે. આ તરફ મધ્ય ગુજરાતમાં અને ખાસ તેમાં પણ અમદાવાદમાં ઘણા સમયથી વરસાદ નથી. વર્તમાન ચોમાસામાં રાજ્યનો સરેરાશ 29.45% વરસાદ નોંધાયો છે. જૂન મહિનામાં સારો એવો વરસાદ નોંધાયો છે, પણ જુલાઈ મહિનામાં જોઈએ તે પ્રકારે નોંધપાત્ર વરસાદ નથી થયો. આ તરફ દક્ષિણ ગુજરાતમાં વલસાડની વાત કરવામાં આવે ને વલસાડના કપરાડા તાલુકામાં સૌથી વધારે વરસાદ આ સિઝનનો નોંધાઈ ચૂક્યો છે. કુલ 62 તાલુકામાં મેઘ મહેર થઈ છે અને મેઘરાજા મહેરબાન થયા એ 62 તાલુકામાં. અને ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે, કેટલા ઇંચ વરસાદ પડ્યો છે તેની પણ વિગતો આપણે સ્ક્રીન પર સતત બતાવી રહ્યા છે. નવસારીના વાંસદામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યભરના વરસાદની જો વાત કરવામાં આવે તો સૌથી વધારે જો વરસાદ થતો હોય તો તે દક્ષિણ ગુજરાતે. દક્ષિણ ગુજરાત છે અને તેમાં પણ વલસાડ, નવસારી અને તેનાથી આગળ જઈએ તો સુરત. આ તમામ જગ્યા એવી છે જ્યાં વરસાદ વધારે થતો હોય છે. પણ આ વખતે વલસાડ અને નવસારીમાં એકંદરે વરસાદ જે છે તે સારો નોંધાયો છે. પણ બાકીના જે જિલ્લા અને બાકીના જે શહેર છે ત્યાં વરસાદ ઓછો નોંધાયો છે.